કુદરતી અને બનાવટી ફૂલોનું જીવનમાં મહત્વ. સમગ્ર સૃષ્ટિની રચનામાં કરોડો જીવોની ઉત્પત્તિ અને એમાંનું એક તે ફૂલ, એ એટલું તો સૌમ્ય સુંદર, જોતાં જ આંખમાં વસી જાય. એની સુગંધ સમગ્ર અસ્તિત્વને ઓતપ્રોત કરી દે અને હૈયું સકારાત્મક ભાવથી અભિભૂત થઈ જાય ત્યારે મન બોલી ઉઠે, તારું જ તને અર્પણ. તાજા અને સુંદર ફૂલો જોનારમાં શુદ્ધતા, તાકાત અને નિસ્વાર્થ ભાવ જન્માવે છે. સમસ્ત માનવજાતને આથી જ પ્રાચીન સમયથી માનવજાતના ઇતિહાસમાં એ વિશેષ સ્થાન ધરાવે છે. ભારતીય સંસ્કૃતિમાં ભગવાનને પૂજામાં ફૂલો અર્પણ કરાય છે, પરંતુ પ્રત્યેક ભગવાનનું ખાસ ફૂલ પણ હોય છે. આમાં ભગવાન શિવને ધતુરાના ફૂલ અર્પણ થાય છે, જે અહંકાર, શત્રુતા, ઈર્ષા અને ધિક્કાર દૂર કરવામાં મદદ કરે છે. માં કાલીને જાસૂદ, વિષ્ણુને પારિજાત, લક્ષ્મીને કમળ, ગણેશને મેરીગોલ્ડ, શ્વેત શુભ્રા સરસ્વતીને પલાશ, કૃષ્ણને તુલસી અને હનુમાનને ચમેલી અર્પણ થાય છે. ફૂલોનું આપણા જીવનમાં મહત્વ ધાર્મિક પુસ્તકો, લોકકથાઓ અને પ્રાચીન દંતકથાઓમાં નિરૂપાયું છે. રોજિંદા જીવનનો એ અંતરંગ ભાગ છે. એ અનેક રીતે આપણું જીવન આનંદમય બનાવે છે. ફૂલો પ્રેમ લાવે છે, દુઃખમાં શ્રાતા કે સિદ્ધિ અથવા મૈત્રીમાં અભિનંદનની ઉજવણી કરે છે. પ્રિયજનોને આપવા એ શ્રેષ્ઠ ભેટ છે. જીવનમાં વ્યાપેલી તંગદિલી નિપાળો કે ઉન્માદને એ શાંત પાડે છે. કોઈ પણ પ્રસંગની ઉજવણી એ શાનદાર અને યાદગાર બનાવે છે. સૌથી મહત્વની વાત એ છે કે ફૂલોમાં કુદરતી દવાઓના ગુણ છે અને વ્યક્તિ અને વાતાવરણને સાજા કરવાની ક્ષમતા ધરાવે છે. પીસ લીલીઝ, ગર્ભેરા અને બ્રોમેલિયા જેવા છોડવા હવામાંથી નુકસાનકારક તત્વો દૂર કરે છે અને હવા શુદ્ધ કરે છે. એ વિપુલ માત્રામાં ઓક્સિજન આપતા હોય રાતની નીંદર ખૂબ આરામદાયક અને હળવાશભરી બનાવે છે. સુગંધિત ફૂલો વ્યક્તિને પ્રફુલ્લિત બનાવે છે. ફૂલોનો પ્રભાવ ઘણો છે. પ્રિયજન સમક્ષ અવ્યક્ત રહેતી લાગણી અને ભાવ ફૂલો દ્વારા વ્યક્ત થાય છે. મનોભાવને ઉપર લઈ જાય છે. આનંદ અને સુખની લાગણી જન્માવે છે. એની અસર જાદુઈ છે, એ રીતે કે ભેટમાં મળતા જ એ મૂડ બદલે છે, પોતે વિશેષ હોવાનો ભાવ જન્માવે છે. મહિલાઓના સૌંદર્ય સાથે ફૂલો હંમેશા સંકળાયેલા રહે છે. પોતાનું સૌંદર્ય વધારવા તે ઘરેણાની જેમ એને ધારણ કરે છે. મહિલાઓ તાજા કુદરતી ફૂલોનો ઉપયોગ કરી પોતાનો ઉજાસ વધારે છે, મો પર ચમક લાવે છે અને વૃદ્ધત્વ આવતું ધીમું પાડે છે. ફૂલોનું મહત્વ સર્વત્ર છે. સૌથી પહેલું તો એ વૃક્ષ વનસ્પતિનો વંશવેલો આગળ વધારે છે. કીટકો, પક્ષીઓ, પશુઓ અને માનવનો એ આહાર છે. પશુઓ અને માણસ માટે દવાઓ પૂરી પાડે છે. ફૂલો વગર વનસ્પતિ હરિયાળી રહી ના શકે, અને તો ધૂળવાળી પૃથ્વીની કલ્પના જ કરવી રહી ને. બનાવટી ફૂલોનો જુદો જ ફાયદો છે. સમગ્ર વર્ષ દરમિયાન પસંદગીના ફૂલો ના મળે ત્યારે બનાવટી ફૂલો મેળવીને ખુશ થઈ શકાય. એ લાંબો સમય ચાલે છે. મોસમ, ગરમી વગેરેની એના પર અસર પડતી નથી. આથી નાણાંની બચત થાય છે. એમની સજાવટમાં ના તો પાણી બદલવું પડે છે, ના ડાળખી કાપવાની ઝંઝટ કે ના ખારેલી પાંદડીઓ ઉઠાવવાની જહેમત. એમને ચાહો એ રીતે સર્જનાત્મક ઢબે સજાવી શકાય છે, જે કુદરતી સજાવટ કરતાંય વધુ આકર્ષક બને છે. જેઓને પૂંકેસર કે કેટલાક ફૂલોની એલર્જી હોય તેઓ માટે આ સલામત છે. હા, એમાં સુગંધનો અને ક્યારેક આબેહૂબ રંગોનો અભાવ હોય છે.